તો આ વર્ષે વાતાવરણે ઇતિહાસ રચી દીધો પાછલા પચાસ વર્ષમાં ન બનેલી સ્થિતિ આ વર્ષે બની છે હાલની વાતાવરણની સ્થિતિને જોઈએ તો અરબી સમુદ્રમાં વાવાઝોડું છે બીજી તરફ બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર છે આ બંને બાજુ સિસ્ટમની સાથે દક્ષિણ ભારતમાં ચોમાસાની ગતિવિધિ છે તે પણ ચાલી રહી છે હવે સવાલ એ થઈ રહ્યો છે કે આખરી આ સ્થિતિમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં એક સાથે સિસ્ટમ ન બને પરંતુ ચાલુ વર્ષે તો વિશિષ્ટ પરિસ્થિતિ જોવા મળી રહી છે વળી અંબાલાલ પટેલનું માનવું છે કે આવું થવું જોઈએ નહીં પરંતુ આ વર્ષે થયું છે આ ગ્રાફિક્સથી સમજી શકાય છે કે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં કોઈ સિસ્ટમ બને તેના કારણે ગુજરાતના વાતાવરણ પર પણ અસર થતી હોય છે અરબી સમુદ્રમાં વેરી સિવિર સાયક્લોન સક્રિય છે અને બીજી બાજુ એટલે કે બંગાળના ઉપસાગરમાં વેલ માર્ક લો પ્રેશર એરિયા બન્યો છે તો કહી શકાય કે આ એક એવો ઇતિહાસ બન્યો છે આજ વિશે તમામ માહિતી મેળવીશું જાણકારી મેળવીશું સંવાદદાતા વિભુ પટેલ જોડાયેલા છે આ વિભુ જે પ્રકારે કહી શકાય કે આવું ક્યારે બન્યું નથી ખુદ અમલ પણ કહી રહ્યા છે કે આવું થવું પણ ન જોઈએ પરંતુ ત્રણ ત્રણ વસ્તુ ભેગી જોવા મળી છે આ વખતે આખરે આ છે શું આપ સમજાવશો ગ્રાફિક્સના માધ્યમથી પ્રીતિ ખાસ કરીને બે હજાર ત્રેવીસનું વર્ષ શરૂ થયું છે ત્યાંથી લગાતાર આપણે જોઈ રહ્યા છીએ કે વાતાવરણમાં કોઈને કોઈ પ્રકારે ચેન્જીસ જોવા મળી રહ્યો છે એટલે કે શિયાળાની શિયાળામાં સૌથી વધારે મહત્તમ તાપમાન ઊંચું રહ્યું અને હીટ વેવની આગાહી પહેલી વખત આવી ત્યારબાદ હવે ઉનાળાની શરૂઆત થઈ અને ઉનાળાની શરૂઆતથી જ વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા અને માવઠું થયું એટલે કે કમોસમી વરસાદ થયો અને તેના કારણે પણ ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું હવે ચોમાસું બેસી ગયું તો ચોમાસું બેસી ગયા બાદ પણ હવે લોકો રાહ જોઈ રહ્યા છે કે ચોમાસાનો વરસાદ ક્યારે અને તેમ છતાં ચોમાસા સાથે સાથે અત્યારે આપ જોઈ શકો છો કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ છે બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં છે અને ત્રીજી છે દક્ષિણ જે ચોમાસુ છે તે હવે દક્ષિણમાં જોવા મળી રહ્યું છે એટલે કે આ સ્થિતિનું નિર્માણ જે રીતે થઈ રહ્યું છે તેમ છતાં પણ ગુજરાતના વાતાવરણમાં જોઈએ તો અત્યારે બફારો અને ગરમીથી લોકો ખાસ પરેશાન થઈ ગયા હશે અરબી સમુદ્રમાં આપ જોઈ શકો છો ગુજરાતની બાજુમાં અરબી સમુદ્ર છે અને સાથે જ બીજું બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય છે એટલે કે વેલમાર્ક લો પ્રેશર બની ગયું છે હવે એ ડિપ્રેશન બને છે કે નહીં વાવાઝોડામાં પરિવર્તિત થાય છે કે નહીં તેના પર પણ મોનિટરિંગ છે સતત ચાલી રહ્યું છે પરંતુ આંબાલાલ પટેલનું એવું અનુમાન છે કે આ બંગાળની ખાડીમાં વાવાઝોડું લો પ્રેશર છે તે પણ એક સાયક્લોન બનવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી કે પહેલા જ કહી દીધું હતું કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બે બે સિસ્ટમો છે સક્રિય થશે અને તેની અસર પણ જોવા મળશે તો અત્યારે ત્રીજી બાજુ જોઈએ એટલે કે દક્ષિણ ભાગ જોઈએ આપણો ત્યાં ચોમાસાની ગતિવિધિઓ છે તે તે જ થઈ રહી છે એટલે કે અત્યારે ચોમાસા ચોમાસું બેસી ગયું છે કેરળમાં અને હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે જો કે તેમની પરિસ્થિતિ સાનુકૂળ છે આગળ વધવા માટે પરંતુ તેમ છતાં પણ ગુજરાતમાં ચોમાસું ક્યારે તેની રાહ જોઈ રહ્યા છે તો તે પહેલા પણ હવે માનવું છે નિષ્ણાંતોનું કે અરબી સમુદ્રમાં જે આ સિસ્ટમ છે આ સિસ્ટમના કારણે પણ ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ભારે પવન સાથે વરસાદ થશે અને કહી શકાય કે અત્યારે ત્રણ ત્રણ સિસ્ટમો સક્રિય છે હવે આપણે દાદાઓએ પણ નહીં જોયું હોય એટલે કે છેલ્લા પચાસ વર્ષમાં આવી વાતાવરણમાં ફેરફાર નથી જોયા તેવા આ વર્ષે છે જોવા મળી રહ્યા છે બિલકુલ વિભુ જે પ્રકારે કહી ટ્રેક પણ અહીં જોવા મળી રહ્યો છે આ ટ્રેક જે પ્રકારે જોઈ શકાય છે અહીં પણ જે દિશા છે તે પણ બદલાતી જોવા મળી રહી છે અચાનક જે કહેવામાં આવ્યું છે પહેલા જે અનુમાન લગાવવામાં આવ્યું હતું પરંતુ અનુમાનથી વિપરીત વસ્તુ થઈ રહી છે તેનો જે ટ્રેક છે તે પણ બદલાતો નજરે પડી રહ્યો છે પ્રીતિ છેલ્લા પાંચ વર્ષમાં જે પણ સાયક્લોન બનના છે એ જોઈ શકો કે અરબી સમુદ્ર છે અરબી સમુદ્ર અને તેના કારણે વારંવાર સિસ્ટમ બને છે વાવાઝોડું બન્યું છે આ વાવાઝોડું જે ટ્રેક આપ જોઈ જોઈ રહ્યા છો કે જે ગુજરાત તરફ થોડો ઝુકાવ છે તે જોવા મળી રહ્યો છે પેલા એમની અરબી સમુદ્રમાં જ્યારે સિસ્ટમ બની હતી ત્યારે ઓમાન તરફનો આમ આ સાઇડનો ઝુકાવ છે તે જોવા મળી રહ્યો હતો હવે અનુમાન છે કે આ વાવાઝોડું છે તે ફરી ટ્રેક બદલે છે કે નહીં તેના પર મોનિટરિંગ ચાલી રહ્યું છે પરંતુ તે અત્યારે પણ આ જોઈ શકો કે આ વિંડી છે એના માધ્યમથી પણ જોવા મળી રહ્યું છે કે વાવાઝોડાનો ઝુકાવ છે ગુજરાત તરફ જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે જોકે હવામાન વિભાગે પણ કહી દીધું છે કે આ જ્યારે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાથી નજીકથી પણ નીકળશે તો ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે આજે પવન ફૂંકાશે અને બાર તેર તારીખમાં તેઓ પચાસથી

વેલમાર્ક લો પ્રેશર છે આ બંને બાજુ સિસ્ટમની સાથે દક્ષિણ ભારતમાં ચોમાસાની ગતિવિધિ પણ ચાલી રહી છે હવે સવાલ એ થઈ રહ્યો છે કે આખરી આ સ્થિતિમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે હવામાન નિષ્ણાંત અમલાલ પટેલના મતે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં એક સાથે સિસ્ટમ ન બને પરંતુ ચાલુ વર્ષે તો વિશિષ્ટ પરિસ્થિતિ જોવા મળી રહી છે વળી અંબાલાલ પટેલનું માનવું છે કે આવું થવું જોઈએ નહીં પરંતુ આ વર્ષે થયું છે આ ગ્રાફિક્સને પણ આપણે સમજ્યું હતું અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં કોઈ સિસ્ટમ બને તેના કારણે ગુજરાતના વાતાવરણ પર તેની અસર થતી હોય અરબી સમુદ્રમાં વેરી સિવિયર સાયક્લોન સક્રિય છે અને બીજી બાજુ એટલે કે બંગાળના ઉપસાગરમાં વેલમાર્ક લો પ્રેશર એરિયા બન્યું છે જો કે બંગાળી ખાડીમાં સિસ્ટમ બની છે તેનું પણ અત્યારે મોનિટરિંગ થઈ રહ્યું છે